નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી એવો કાયદો જેની આપણે મોસ્ટ એમપી કલમો જે છે એની ચર્ચા કરવાની છે અને સાથે સાથે એમાં જે પણ કંઈ શિક્ષાઓનો સમાવેશ થયો છે એમની પણ આપણે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરવાની છે તો ખાસ મિત્રો પરીક્ષા પહેલાં અવશ્ય બેથી ત્રણ વખત વિડીયો જોઈ લેજો જેથી કરીને કાયદા બાબતે કોઈ પણ સવાલ આવે તો તમે સરળતાથી છે એ જવાબ લખી શકો અને ખાસ આપણી ચેનલમાં આવી રીતના બીજા પણ વિડીયો છે તો એ પણ તમે જોઈ શકો છો જે તમને ઉપયોગી બનશે અને આગળના પેપરના સોલ્યુશનમાં પણ જોડાયેલા છે એટલે કે એમના પણ માહિતી આપણે મૂકેલી છે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ આઈપીસી એટલે કે જે ઇન્ડિયન પિનલ કોડ છે એટલે કે ભારતીય ફોજદારી ધારો તો એમાં પ્રકરણ વાઈઝ કઈ કઈ મહત્ત્વની આપણે આ કલમો છે એ જોવા મળે છે તો ચાલો જોઈએ પ્રથમ આપણે તો પ્રથમ આપણે આપને આપેલી છે કે ભાઈ પહેલાં આપણું પ્રકરણ એક સેની માહિતી આપે છે તો કે ભાઈ પ્રકરણ એક છે એ શેની માહિતી આપે છે તો કે પ્રારંભની માહિતી આપે છે તો કે પ્રકરણ એકમાં કઈ કઈ કલમોનો સમાવેશ થાય તો કે ભાઈ અનુચ્છેદ કલમ નંબર એકથી પાંચ જેમાં એક પ્રથમ કલમ કઈ છે કે ભાઈ ભારત નામ અને વિસ્તાર જે જમ્મુ કાશ્મીર સિવાયનો ભાગ ગણવામાં આવે છે આ સિવાય બીજી કલમ જોઈએ તો ભારતમાં કરેલ ગુનાની શિક્ષા જે રાષ્ટ્રપતિ ત્રણસો અનુચ્છેદ મુજબ ત્રણસો એકસઠ અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સિવાયની વાત ચાલશે મિત્રો અને ત્રીજું ભારત બહાર કરેલા ગુના જે બાર નોટિકલ માઇલ સુધીના વિસ્તાર જે ભારતનો છે એ રીતના તો ખાસ જો આ મિત્રો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ એક નોટિકલ માઇલ એટલે કેટલું અંતર થાય તો કે એક પોઈન્ટ આઠસો બાવન કિમી અને જો પાણીમાં હોય તો પણ જો જમીનની વિસ્તારની વાત કરવામાં આવે મિત્રો તો ભાઈ જ વિસ્તાર કેટલો આવશે તો કે એક નોટિકલ માઇલ બરાબર એક પોઈન્ટ છસો નવ કિમી જમીન વિસ્તારમાં આવશે એટલે બંને ઓપ્શન અલગ અલગ આપણા બની શકે છે નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર બે તો કે સામાન્ય સ્પષ્ટીકરણ જેમાં કલમો આવશે છ થી તો કે બાવન એ સુધીનો એમાં સમાવેશ થશે તો ચાલો જોઈએ એમાંથી આપણે કંઈ કંઈ પૂછાઈ શકે એવી છે તો ભાઈ અનુચ્છેદ કલમ નંબર અગિયાર કે ભાઈ વ્યક્તિ એટલે કે નાના બાળકથી વૃદ્ધ સુધી આ બાલ વૃદ્ધ આપણે કહી શકાય પછી ચૌદમાં સરકારી નોકર પછી સત્તરમાં આવે સરકાર એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો સમાવેશ થાય અઢારમાં ભારત જે જમ્મુ કાશ્મીર સિવાય ગણવામાં આવશે નેક્સ્ટ ઓગણીસમાં જોઈએ તો ન્યાયાધીશ એટલે કે જજ વીસ કલ વીસમી કલમમાં છે કોર્ટ એટલે કે ન્યાયાલયની વાત છે એકવીસમાં તો કે રાજ્ય સેવકની વાત છે બાવીસમાં જંગમ મિલકત એટલે કે જે નિર્જીવ વસ્તુ છે એ બધી સેમ આવશે જંગમ મિલકતમાં આવશે ઓગણત્રીસમાં આઈએમપી છે દસ્તાવેજ આગળ જોઈએ તો ઓગણત્રીસ એ મોસ્ટ આઈમપી ઓગણત્રીસ એ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એટલે કે જે ઇલેક્ટ્રોનિક આઈટમો જે પણ કંઈ આપણે લેવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એને પણ દસ્તાવેજ ગણવા બાબતે છે તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે નેક્સ્ટ ત્રીસમી કલમ જોઈએ તો કિંમતી જામીનગીરી એકત્રીસમાં જોઈએ તો કે વ્હીલ વ્હીલ એટલે વસિયતનામું ખાસ ક્યારેક આવો પણ શબ્દ મૂકતા હોય છે એટલે ધ્યાનમાં રાખજો મિત્રો અને આને આધારે તમારે છે એ જવાબ લખવાના છે નેક્સ્ટ તેત્રીસમાં જોઈએ તો કૃત્ય અથવા તો કાર્ય લોભ ચો નેક્સ્ટ જોઈએ કઈ કલમ મહત્ત્વની છે તો કે ચાલીસ જેનું છે કઈ છે તો કે ગુનો જે ચાલીસમી મોસ્ટ એમપી છે નેક્સ્ટ એકતાલીસમાં ખાસ કાયદો બેતાલીસમાં વાત કરીએ તો સ્થાનિક કાયદાની માહિતી આપણે આપેલી છે નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર ત્રણ શિક્ષા ત્રેપનથી પંચોતેર સુધીનો કલમોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો ખાસ આપણે અહીંયા પોઈન્ટ ટુ પોઈન્ટ જઈ રહ્યા છીએ અને એક રિવિઝનના ભાગરૂપે છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ખાસ મિત્રો આ બધા જે આખો વિડીયો છે એ બધા ચેપ્ટર આપણે આઈપીસીમાં મોસ્ટ એમપી કલમો છે એ બધી લઈ લીધી છે અને એમાં કયા શબ્દ ઉપર આપણે બહાર મૂકવો જોઈએ જેથી કરીને એ શબ્દ પરીક્ષામાં હોય તો તમે સરળતાથી એને પકડી શકો તો એ રીતના આપણે ધ્યાનમાં રાખીને આ પ્રકરણો બધા અને એની મહત્ત્વની કલમો લીધેલી છે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ પ્રકરણ ત્રણ શિક્ષા જેમાં સમાવેશ છે ત્રેપન થી પંચોતેર કલમ જેમાં વાત કરીએ તો ત્રેપન નંબરની જ મોસ્ટ આઈમપી છે શિક્ષા તો કે જુઓ શિક્ષા કેટલા પ્રકારની છ પ્રકારની પણ હાલમાં જોવા જઈએ તો કેટલા પ્રકાર છે એમના પાંચ પ્રકાર પહેલું મોત બીજું આજીવન કેદ ત્રીજું બે પ્રકાર એમના છે કંઈ સાદી અને સખત કેદ ચોથું મિલકત જપતી અને પાંચમું દંડ એટલે પહેલાં કેટલા હતા શિક્ષાના છ પ્રકાર હતા પણ હાલમાં કેટલા છે તો કે પાંચ પ્રકાર છે એટલે આમાંથી કોઈ પણ પ્રકારો તમને પૂછી શકે અને કોઈ ચોથો ઓપ્શન અલગ આપી શકે નેક્સ્ટ ચોપનમાં જોઈએ મોતની સજા હળવી કરવા પંચાવનમાં આજીવન કેદની સજા હળવી કરવા પંચાવનમાં શેનો વાત છે તો કે આજીવન કેદની સજા છે એ હળવી કરવા જેનો સજા કેટલી હશે તો કે સાત વર્ષની રહેશે નેક્સ્ટ જોઈએ તોંતેરમું તો કે એકાંત કેદ જો એકાંત કેદમાં ખાસ સમજવાનું કે ભાઈ જો છ મહિનાથી ઓછી સજા હોય તો એક માસ માટે છ મહિનાથી વધારે હોય તો છ મહિનાથી એક વર્ષ સુધી હોય તો તો કે બે મહિના માટે અને એક વરસથી વધારે હોય અથવા તો એનાથી વધુ હોય તો એક મહિનોથી વધુ છે એ રાખી શકાશે એકાંત કેદમાં રાખી શકાશે ચુમોતેરમાં વાત કરીએ એકાંત કેદની મુદત એક સાથે ચૌદ દિવસ ખાસ આઈએમપી ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે કોઈ વ્યક્તિને એકાંત કેદમાં કેટલો સમય રાખી શકાય એક સાથે કન્ટિન્યૂ તો કેટલો સમય રાખી શકાય તો કે ચૌદ દિવસ છે રાખી શકાય છે પ્રકરણ ચાર સામાન્ય અપવાદો પ્રકરણ ચાર સામાન્ય અપવાદો જેમની કલમો કઈ કઈ છે તો કે છોતેરથી એકસો છ તો જોઈએ એમાં સવાલ તો કે ભાઈ છોતેરમાં જોઈએ તો કે કાયદાથી વ્યક્તિએ કરેલા કૃત્ય ગુનો નથી જેમ કે લાઠીચાર્જ ફાયરિંગ એટલે જે કાયદા દ્વારા જે વ્યક્તિ બંધાયેલો છે અને એ વ્યક્તિ કરેલું કામ છે એ કૃત્ય ગુનો ગણાતો નથી આના આપણે બે એક્ઝામ્પલ યાદ રાખવાના લાઠીચાર્જ એટલે કે જે લાઠીચાર્જ ક્યારેક કરવામાં આવતો હોય ફાયરિંગ કરવામાં આવતું હોય તે ગુનો બનશે નહીં સિત્તોતેરમાં જોઈએ તો કે ન્યાયિક કાર્ય એસીમાં તો કે કાયદેસરના કૃત્યમાં અકસ્માત ગુનો બનતો નથી એક્યાસીમાં વાત કરીએ તો ઈચ્છા વિના હાનિ થતી અટકાવવા ગુનો બનતો નથી ફરીથી ઈચ્છા વિના હાનિ થતી અટકાવવા એ ગુનો બનતો નથી બે સત્તાણુંમાં કલમ જોઈએ તો સત્તાણું શું કહે છે તો કે શરીર અને મિલકતના બચાવનો હક સત્તાણુંમાં શેની વાત છે શરીર અને મિલકતની બચાવવાનો હક પછી નેક્સ્ટ હા ઓકે બ્યાસીમાં છે શું છે તો કે સાત વર્ષથી અંદરના બાળકોનું કૃત્ય છે એ ગુનો ગણાતો નથી સાત વર્ષથી અંદરના જે બાળકો છે એની કરેલું કૃત્ય છે એ કૃત્ય ગણા ગુનો ગણાતો નથી ત્યાંસીમાં મિત્રો અહીંયા મિસ્ટિક છે ધ્યાન રાખશું ઓકે સત્યાસીમાં જોઈએ તો કે સાતથી બાર વર્ષના જે અપરિપક્વ બાળકનું જે કૃત્ય છે એ ગુનો ગણાતો નથી એટલે કે જે ઉંમર જે બાળકની ઉંમર કેટલી તો કે સાતથી બાર વર્ષની હોય અને જે અરિ અપરિપક્વ હોય તો એમને કરેલું કૃત્ય છે એ ગુનો ગણાતો નથી ચોર્યાસીમાં જોઈએ તો અસ્થિર મગજના વ્યક્તિનું કૃત્ય છે એ ગુનો ગણાતો નથી એટલે કે જે માનસિક સંતુલન ના હોય એવા વ્યક્તિએ કરેલું કૃત્ય છે એ ગુનો ગણાતો નથી ને અઠ્યાસીમાં વાત કરીએ તો કે અસ્થિર મગજની વ્યક્તિ સામે સ્વ બચાવ એટલે કે અઠયાસીમાં આપણે માહિતી આપી છે કે જો અસ્થિર મગજનો વ્યક્તિ હોય તો એની સામે તમે સ્વ બચાવ કરી શકો છો પંચ્યાસીમાં વાત કરીએ તો ઈચ્છા વિરુદ્ધ નશામાં કૃત્ય ગુનો બનતો નથી એટલે કે ઈચ્છા વિરુદ્ધ અથવા તો નશામાં કૃત્ય થયેલું હોય તે ગુનો બનતો નથી નેવ્યાસીમાં વાત કરીએ તો સંમતિથી કરેલું કૃત્ય ગુનો બનતો નથી જેમ કે ડૉક્ટર ડૉક્ટર જે ઓપરેશન કરે એ પહેલાં તમારી સાઇન લેવામાં આવે છે તો એ સંમતિથી કરેલું કૃત્ય કહેવાય તો એ ગુનો બનતો નથી છન્નુંમાં વાત કરીએ ખાનગી બચાવ નેક્સ્ટ જોઈએ તો આપણે પ્રકરણ નંબર પાંચ દુષ્પ્રેરણ જેમાં કલમ કેટલી છે તો કે એકસો સાતથી એકસો વીસ આઈએમપી છે ધ્યાનમાં રાખવા જેવું છે તો કે એકસો સાતમાં તો કે દુષ્પ્રેરણ એટલે કે નિપજને સજા એટલે કે જે પ્રેરક હોય એટલે કે જે વ્યક્તિએ કૃત્ય કરેલું છે એમને સજા થાય પછી તો કે ભાઈ એકસો આઠમાં દુષ્પ્રેરણ પણ ઉદ્દીપકને સજા આ મિત્રો ખાસ નિપજ અને ઉદ્દીપક એટલે તો કે જેણે કામ કર્યું છે ગુનો કર્યો છે તો કે ગુનો કરનાર છે તેને અને ગુનો કરવા માટે પ્રેરનાર છે તેમને એકસો આઠ મુજબ સજા થાય અને જેણે ગુનો કર્યો છે એમને કઈ મુજબ થશે તો કે એકસો સાત મુજબ સજા થશે નેક્સ્ટ એકસો ચૌદમાં છે મદદગારી યાદ રાખવા જેવો છે આગળ વધીએ પ્રકરણ પાંચ એ ગુનાહિત કાવતરું જેમાં એક જ કલમનો સમાવેશ થાય છે તો કે એકસો વીસ તો કે કાવતરાની વ્યાખ્યા કે જો કાવતરામાં વ્યાખ્યા વાત કરીએ તો બે કે તેથી વધુ વ્યક્તિ હોય અને જો એકસો બે નંબરની જે કલમ છે એમાં વાત કરેલી છે કાવતરાની શિક્ષા બે વર્ષથી વધુ વધુ સજા સિવાયમાં છ માસની સજા રહેશે ઓકે નેક્સ્ટ જોઈએ તો પ્રકરણ નંબર છ રાજ્ય વિરુદ્ધના ગુનાઓ જેમાં કઈથી ક્યાંથી ક્યાં સુધી કલમો છે તો કે એકસો એકવીસથી એકસો ત્રીસ સુધીની કલમોનો સમાવેશ થાય છે જેમાં એક વાત કરીએ તો એકસો એકવીસમાં કે છે ભારત સરકાર સામે લડાઈની કોશિશ જો કરીએ તો એક દુષ્પ્રેરણ ગણવામાં આવશે એકસો એકવીસ બીમાં વાત કરીએ તો ઉપર મુજબની શિક્ષા એટલે કે જો ભારત સરકાર સામે લડાઈની કોશિશ કરવામાં આવે તો એને આજીવન કેદ અથવા તો દસ વર્ષની સજા થઈ શકે છે એકસો બાવીસમાં વાત કરીએ તો હથિયાર રાખવા જેની સજા કેટલી હોય છે દસ વર્ષ અથવા તો આજીવન કેદની એમની સજા રહેલી છે એકસો ત્રેવીસમાં વાત કરીએ તો યોજના સરળતા માટે છુપાવી યોજના સરળતા રે હેતુથી છુપાવી તો એના માટેની સજા છે દસ વર્ષ એકસો ચોવીસમાં અન્ય ફરજ બજાવવા માટે રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ પર હુમલો જેની સજા સાત વર્ષની રહેશે એટલે કે કોઈ પર્સનલ કામ પર્સનલ હેતુથી પર્સનલ હેતુ પાર પાડવા માટે જો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ ઉપર હુમલો કરવામાં આવે તો સાત વર્ષની સજા કરવામાં આવે મોસ્ટ ટાઈમ પી એકસો ચોવીસ એ રાજદ્રોહ જેને આજીવન કેદ અથવા તો ત્રણ વર્ષની સજા થઈ શકે છે એકસો અઠ્યાવીસમાં વાત કરીએ તો કે સ્વેચ્છાપૂર્વક કેદીને નાસી જવામાં દેવામાં મદદ કરવા બાબતે જેમાં સજા કેટલી રહેશે તો કે આજીવન કેદ અથવા તો દસ વર્ષની સજા રહેશે એકસો ઓગણત્રીસમાં વાત કરીએ ભૂલથી જવા દેવા બાબત જેમની સજા કેટલી હોય તો કે ત્રણ વર્ષની હોય છે એકસો ત્રીસમાં વાત કરીએ છોડવા આશરો આપવો અને મદદ કરવી જો કોઈ છોડી દેવામાં આવે કોઈને કોઈને આશરો આપવામાં આવે અથવા તો કોઈ ગુનેગારને મદદ કરવામાં આવે તો એની સજા આજીવન કેદ અથવા તો દસ વર્ષની સજા કરવામાં આવશે નેક્સ્ટ પ્રકરણ નંબર સાત વાત કરીએ તો ભૂમિદળ હવાઈદળ અને નૌકાદળના કાયદાઓ જેની કલમો ક્યાંથી ક્યાં સુધી છે તો કે એકસો એકત્રીસથી એકસો ચાલીસ સુધીની કલમો રહેશે જે આપણે પ્રકરણ આપને પરીક્ષામાં પૂછાતા નથી ખાલી પ્રકરણનું નામ યાદ રાખવું રહેશે પ્રકરણ આઠ છે જાહેર સુલેહ શાંતિ વિરુદ્ધના ગુનાઓ જેની કલમો છે એકસો એકતાલીસથી એકસો સાહીઠ મિત્રો આ ખાલી આપણે પરીક્ષાલક્ષિત છે ચર્ચા કરી રહ્યા છીએ બાકી આપને જો સમજવા જઈએ તો ઘણી બધી વાર લાગે અને ઘણો બધો સમય જતો રહે એટલા માટે અત્યારે માત્ર રિવિઝન સ્વરૂપે આપણે આ વિડીયો આખો જોઈશું તો જેથી કરીને તમને છે એ થોડા સમયમાં એક તમારું સારું એવું રિવિઝન થઈ શકે અને પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકો તો વાત કરીએ પ્રકરણ આઠ જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ જેમાં કલમ છે એકસો એકતાલીસથી એકસો સાઠ તો એકસો એકતાલીસની વાત કરીએ તો કે ગેરકાયદેસર મંડળી કે જેમાં વ્યક્તિ કેટલા હશે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓનો સમાવેશ થશે પછી તો કે એકસો બેતાલીસમાં સભ્ય નક્કી કરવા એટલે કે સભ્યની વાત છે એકસો તેતાલીસમાં શિક્ષા આપી છે તો કેટલી છે તો કે છ મહિના જો આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાઈ ગયેલો છે કે ભાઈ ગેરકાયદેસર મંડળીમાં કેટલા લોકો હોય તો કે પાંચ કે તેથી વધુ વ્યક્તિઓ સમાવેશ થાય એકસો ચુમ્માલીસમાં તો કે હથિયાર સાથે મંડળીમાં સામેલ થવું કોઈ હથિયાર રાખીને જો મંડળીમાં તમે સામેલ થાવ છો તો તમારી સજા કેટલી રહેશે તો કે બે વર્ષની રહેશે એકસો પિસ્તાલીસમાં વાત કરીએ તો કે વિખેરાઈ જવાનો જો હુકમ હોય અને ન માનવામાં આવે તો પણ કેટલી સજા આવશે તો કે બે વર્ષની સજા કરવામાં આવશે નેક્સ્ટ જોઈએ એકસો છેતાલીસમાં હુલ્લડ બળ હિંસાનો પ્રયોગ હુલ્લડ અથવા બળ અથવા હિંસાનો પ્રયોગ એકસો સુડતાલીસમાં વાત કરીએ આ બધાની શિક્ષા કેટલી રહેશે તો કે બે વર્ષની રહેશે અને જો એકસો અડતાલીસમાં વાત કરીએ તો કે હથિયાર સાથે જો હુલ્લડમાં ભાગ લેવામાં આવે તો કેટલી સજા રહેશે તો કે ત્રણ વર્ષની સજા રહેશે એકસો બાવનમાં વાત કરીએ તો કે હુલ્લડથી રાજ્ય સેવકને અડચણ એટલે કે જે સરકારી અધિકારી છે તો રાજ્ય સેવક છે એને અડચણ કરવામાં આવે હુલ્લ દ્વારા તો એમની સજા કેટલી કરવામાં આવશે તો કે ત્રણ વર્ષની સજા કરવામાં આવશે એકસો ત્રેપનમાં વાત કરીએ હુલ્લડ કરવા ઉશ્કેરવા એક વર્ષની સજા જો હુલડ કરવા માટે જો કોઈને ઉશ્કેરવામાં આવે તો પણ કેટલી સજા કરવામાં આવતી હોય છે તો કે એક વર્ષની સજા કરવામાં આવતી હોય છે એકસો ત્રેપનમાં વાત કરીએ એ એકસો ત્રેપન એ ધર્મ જાતિ ભાષા વચ્ચે દુશ્મનાવટ જો ધર્મ જાતિ ભાષા વચ્ચે દુશ્મનાવટ કરવામાં આવે તો એમાં સજા કેટલી રહે છે તો કે ત્રણ વર્ષની એમની સજા રહેશે આગળ એકસો ત્રેપન બીમાં વાત કરીએ તો કે રાષ્ટ્રીય એકતા તોડવી જો રાષ્ટ્રીય એકતા તોડવાનો પ્રયત્ન કરવામાં આવે તો સજા કેટલી રહેશે તો કે ત્રણ વર્ષની સજા રહેશે મોસ્ટ એમપી બખેડો જે અવારનવાર પૂછાય છે તો કે એકસો ઓગણસાઇમાં કેની વાત છે બખેડોનો વાત છે કે જેની બે વર્ષ કે તેથી વધુ છે એની સજા રહેશે વાત કરીએ એકસો સાહીઠમાં બખેડાની શિક્ષા બખેડાની શિક્ષા તો જેનો સમયગાળો કેટલો છે તો કે એક મહિનો એમનો સમયગાળો રહેશે એટલે સજા એક મહિનાની થશે પ્રકરણ નંબર નવ તો કે રાજ્ય સેવકે કરેલા ગુના રાજ્ય સેવકે કરેલા ગુના જેમાં કલમો છે તો કે એકસો છાસઠથી એકસો એકોતેર તો વાત કરીએ એકસો છાસઠ વ્યક્તિ કઈ કલમમાં વાત છે તો શેની વાત છે તો કે વ્યક્તિને નુકસાન પહોંચ નુકસાનના ઈરાદાથી કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો એક વર્ષની સાદી કેદ કરવામાં આવશે એક વર્ષની સાદી કેદ કરવામાં આવશે રાજ્ય સેવકની વાત છે મિત્રો એટલે કે આ રાજ્ય સેવકને લાગુ પડે છે કે કોઈ વ્યક્તિને નુકસાનના ઇરાદાથી જો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો એક વર્ષની સાદી કેદ કરવામાં આવશે એકસો સિત્તેરમાં વાત કરીએ ખોટું નામ ધારણ કરવું તો એની સજા કેટલી છે તો કે બે વર્ષની સજા રહે છે એકસો એકોતેરમાં તો કે પોશાક ધારણ કરવો ભાઈ ખોટે ખોટો તો કે એમાં સજા કેટલી હોય છે તો કે ત્રણ મહિનાનો એટલે કે જે જેમ કે સરકારી રાજ્ય સેવક હોય એમનો ખોટો પોશાક ધારણ કરીને જે વ્યક્તિ રાજ્ય સેવકમાં નથી એની સર્વિસમાં નથી અને ખોટો પોશાક ધારણ કરે તો પણ એમને કેટલી સજા રહેશે તો કે ત્રણ મહિ ત્રણ મહિનાનો સજા રહેશે જોઈએ પ્રકરણ નવ એ ચૂંટણી સંબંધિત ગુનાઓ તો આ પ્રકરણ નવ એ શેની છે તો કે ચૂંટણી સંબંધિત ગુનાઓની વાત છે જેમાં કલમો ક્યાંથી ક્યાં સુધી છે તો કે એકસો એકોતેર એથી આઈ સુધીનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં આપણે બે યાદ રાખવાની છે કે ભાઈ એકસો એકોતેર ઈ જેમાં વાત છે લાંચ માટે સજા જો લાંચ લેવામાં આવે એ સમયે તો સજા કેટલી છે તો કે એક વર્ષની સજા રાખવામાં આવેલી છે અને એકસો એકોતેર છે ઈ એફ જેમાં લાગવક અથવા તો ખોટું નામ ધારણ કરવામાં આવે તો ત્યારે પણ કેટલી સજા કરવામાં આવશે તો કે એક વર્ષની સજા રહેશે વાત કરીએ પ્રકરણ નંબર દસ તો કે રાજ્ય સેવકે કાયદેસરનો અધિકારનો તિરસ્કાર જેમની કલમો છે એકસો બોતેરથી એકસો નેવું તો એકસો છ્યાસીમાં વાત કરીએ તો જાહેર કાર્યો બજાવવામાં રાજ્ય સેવકને અડચણ આવે તો ત્રણ મહિનાની અથવા તો પાંચસો રૂપિયા દંડ આપવામાં આવશે ઓકે ત્રણ મહિના અથવા તો પાંચસો રૂપિયા દંડ આપવામાં આવશે એવી જ રીતના એકસો સત્યાસીમાં વાત કરીએ તો રાજ્ય સેવકને કાયદાથી બંધ બંધાયેલ મદદ ન કરવી તો એક મહિનો અથવા તો બસો રૂપિયાનો દંડ આપવામાં આવશે ઓકે તો આ રીતના વાત કરીએ આગળ એકસો અઠ્યાસીમાં વાત કરીએ તો કે એકસો અઠ્યાસીમાં વાત કરીએ તો કે રાજ્ય સેવકે જાહેર કરેલા હુકમનું પાલન ન કરવું તો જેમની સજા કેટલી રહેશે એક મહિનો અથવા તો બસો રૂપિયા છે એ એમાં છે એ સજા છે એ કરવામાં આવશે એટલે કે રાજ્ય સેવક છે એ રાજ્ય સેવકે કરેલા જાહેર કરેલા હુકમોનું પાલન ન કરવામાં આવે જેમ કે આપણે એમ કહી શકીએ બીઆરટીએસ જે છે તો બીઆરટીએસમાં શું હોય છે તો કે ભાઈ અંદર વાહન નહીં ચલાવવાનું તો એ રીતના જો એમાં જો કંઈ કરવામાં આવે તો બસો રૂપિયા અથવા તો એક એક મહિનાનો છે એ સજાનો જોગવાઈ કરવામાં આવી છે નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર અગિયાર ખોટા પુરાવા તો કે એમાં વાત કરીએ તો એકસો એકાણુંથી બસો ઓગણત્રીસ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કે એકસો એકાણુંમાં વાત કરીએ ખોટા પુરાવા જો મૌખિક હોય એકસો એકાણું અંતર્ગત ખોટા પુરાવા કેવા હોય મૌખિક એકસો બાણુંમાં વાત કરીએ તો કે ખોટા પુરાવા ઊભા કરવા કેવા સ્વરૂપે તો કે લેખિત સ્વરૂપે જે નકલી દસ્તાવેજને આ તે જે વસ્તુ કરવામાં આવે તો એના માટે કઈ કનમ લાગતું પડશે તો કે એકસો બાણું નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર બાર સિક્કા અને સરકારી સ્ટેમ્પ એટલે કે જે સરકાર દ્વારા જે પ્રસ પ્રચારિત કરવામાં આવે છે બહાર પાડવામાં આવતું હોય છે એની આખી વાત છે તો એમાં કલમો ક્યાંથી ક્યાં સુધી સમાવેશ છે બસો ત્રીસથી બસો ત્રેસઠ સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વાત કરીએ તો બસો ત્રીસમાં સિક્કાની વ્યાખ્યા કરવામાં આવી છે કે ભાઈ સિક્કા કોને ગણવામાં આવશે બસો એકત્રીસ મુજબ ખોટા સિક્કા બનાવવા તો કે એને સજા કેટલી કરવામાં આવે છે તો કે સાત વર્ષની સજા કરવામાં આવતી હોય છે બસો બત્રીસ પ્રમાણે ખોટા ભારતીય સિક્કા બનાવવામાં આવે જો અહીંયા કોઈપણ દેશની વાત હશે અથવા કોઈ પણ કરન્સી કરવામાં આવે તો ભારત સિવાયની કોઈ પણ જો બસો બત્રીસમાં વાત કરીએ કે ભારતની જે કરન્સી છે એ ખોટી રીતે બનાવવામાં આવે તો એની સજા કેટલી રહેશે દસ વર્ષની રહેશે એટલે કે ત્રણ વર્ષનો એમાં વધારો થઈ જશે નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર તેર માપતોલ સંબંધિત ગુના જેની કલમો ક્યાંથી ક્યાં સુધી છે તો કે બસો ચોસઠથી બસો સડસઠ સુધીની કલમોનો સમાવેશ થાય છે નેક્સ્ટ પ્રકરણ વાત કરીએ પ્રકરણ ચૌદ જાહેર આરોગ્ય સલામતી અને શિષ્ટાચારના ગુનાઓ જેમાં કલમો છે બસો અડસઠથી બસો ચોરાણું તો વાત કરીએ બસો ઓગણ એંશી તો કે રસ્તામાં બે કાળજીથી વાહનો ચલાવવા બાબત તો એમાં છ માસ અથવા તો એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે અને જો અકસ્માત લાગે તો એમાં આ કલમ ફરજિયાત લાગુ પડતી હોય છે ખાસ ધ્યાનમાં રાખી દેવું મિત્રો આ કે જ્યારે કોઈ અકસ્માત થાય તો એમાં કઈ કલમ છે એ ફરજિયાત લાગતી હોય તો કે બસો ઓગણ એંશી તે જો રસ્તા ઉપર બે કાળજીથી એટલે એ લોકો એવું માનવું છે કે ભાઈ બે કાળજીથી જો વાહન ચલાવવામાં આવે તો અકસ્માત થવાની સંભાવના વધારે હોય તો અકસ્માત થઈ હોય તો આ કલમ છે એ લાગુ પડતી હોય છે નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર પંદર ધર્મ સંબંધિત ગુના જેમાં વાત છે બસો પંચાણુંથી બસો અઠ્ઠાણું કલમોનો વાત કરવામાં આવી છે ચર્ચા કરવામાં આવી છે તો વાત કરીએ બસો પંચાણું ધર્મનું અપમાનમાં ઇરાદાથી ધર્મસ્થાનને હાનિ પહોંચાડવી નેક્સ્ટ વાત કરીએ તો પ્રકરણ છ સોળ મોસ્ટ આઈ એમપી મિત્રો પ્રકરણ જે પરીક્ષા લખશે આમાંથી પ્રશ્ન એકાદો હોય જ છે એકાદા બે એટલે ધ્યાનમાં રાખવાનું ઓકે સોળમાં શું છે માનવ શરીરને અસર કરતા ગુના તો એમાં કઈ ક્યાંથી ક્યાં સુધી કલમો છે તો કે બસો નવ્વાણુંથી ત્રણસો સિત્યોતેર સુધીની કલમોનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે તો વાત કરીએ બસો નવ્વાણું જેમાં વાત કરીએ મનુષ્યવધ અથવા તો સાપ્રાત મનુષ્યવધ જે ગણવામાં આવે એનો ઉલ્લેખ છે ત્રણસો તો કે ખૂનની વ્યાખ્યાની ખૂનની વ્યાખ્યા આપેલી છે ત્રણસો એક કે જે વ્યક્તિનું મૃત્યુનો ઇરાદાથી જુદી વ્યક્તિનું મૃત્યુ થાય તો એના માટેનો ઉલ્લેખ છે ત્રણસો એકમાં આપેલો છે આગળ વાત કરીએ તો ત્રણસો બે તો કે ખૂનની શિક્ષા મોત અથવા તો આજીવન કેદ એટલે કે આ બેમાંથી ફાંસી અથવા તો આજીવન કેદ આપવામાં આવતી હોય ત્રણસો બે અંતર્ગત નેક્સ્ટ ત્રણસો ત્રણ આજીવન કેદી આજીવન જે કેદી એ છે એ કરેલા ખૂનની શિક્ષા જો આજીવન કેદી જેમને આજીવન કેદ થઈ ગઈ છે અને એવી વ્યક્તિ કોઈને મારી નાખે છે તો તો એને મોત આપે છે તો એમના માટે સજા કઈ હોય છે ફાંસીની છેલ્લે સજા હોય છે એ ત્રણસો ચાર મુજબ ગુનાહિત મનુષ્ય વત માટે શિક્ષા જેમનો સમયગાળો એટલે કે સજા કેટલી રહેશે તો કે દસ વર્ષની સજા રહેશે ત્રણસો ચાર એ બે દરકારીથી મૃત્યુ તો એમનો સજા કેટલી રહેશે તો કે બે વર્ષની સજા રહેશે નેક્સ્ટ વાત કરીએ ત્રણસો ચાર બી દહેજ મૃત્યુ આ ખાસ યાદ રાખવા જેવી છે આ એમ છે મિત્રો ત્રણસો ચાર બી દહેજ મૃત્યુ જેને ડાવરી દેથ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્યાંથી ક્યાં સુધી ગણી શકાય તો કે લગ્નના સાત લગ્નથી સાત વર્ષ સુધી જો આ એક ખાસ સમજજો લગ્નથી સાત વર્ષ સુધીના સમયગાળાને દહેજ મૃત્યુ તરીકે ગણવામાં આવે છે અને જો એની અંદર થયું હોય તો જ અને એની સજા શું છે તો કે આજીવન કેદની એમની સજા રહેલી છે નેક્સ્ટ ત્રણસો પાંચ મુજબ બાળક કે પાગલને આપઘાત માટે જે દુષ્પ્રેણ કરવામાં આવે એટલે કે અઢાર વર્ષથી ઓછી વયની વ્યક્તિ હોય આવા વ્યક્તિઓને જો આવું દુષ્પ્રેરણ કરવામાં આવે તો એના માટે આજીવન કેદ અથવા તો મોતની સજા કરવામાં આવતી હોય છે શિક્ષા એટલી રહેતી હોય છે ત્રણસો છ મુજબ સામાન્યને આપઘાતનું દુષ્પ્રેણ કરવામાં આવે તો કે દસ વર્ષની સજા ત્રણસો સાત મુજબ તો કે ખૂન કરવાની કોશિશ જેને આજીવન કેદ થાય છે અથવા કે શિક્ષા કેટલી હોય છે ત્રણસો સાત મુજબ તો કે જેણે ખૂન કરવાની કોશિશ કરી હોય તો કે એમને આજીવન કેદની શિક્ષા રહેતી હોય ત્રણસો આઠ મુજબ ગુનાહિત મનુષ્યવધ એટલે કે એની કોશિશ કરવામાં આવે તો એની પણ સજા કેટલી હોય છે સાત વર્ષની હોય છે ત્રણસો નવ જો કે રદ કરવામાં આવી છે આત્મહત્યા જો કોઈ વ્યક્તિ આત્મહત્યારો કરવાનો પ્રયાસ કર પ્રયાસ કરે છે અને જો એ બચી જાય છે તો પણ એમને કેટલા વર્ષની સજા થાય છે તો કે એક વર્ષની સજા થતી હોય છે ત્રણસો દસ મુજબ ઠગ આઈએમપી છે યાદ રાખવા જેવું છે ઠગની વ્યાખ્યા અથવા ઠગ એમાં છે તો કે ભાઈ ત્રણસો દસમાં પછી ત્રણસો અગિયારમાં ઠગની શિક્ષા જેમાં કેટલી શિક્ષા રહેલી છે તો કે આજીવન કેદની શિક્ષા રહેલી છે ત્રણસો બાર મુજબ સ્ત્રીની મંજૂરી વિના ગર્ભપાત જો કોઈ સ્ત્રીની મંજૂરી વિના ગર્ભપાત કરવામાં આવે તો સજા કેટલી રહેશે ત્રણ વર્ષની રહેશે અને ત્રણસો તેર મુજબ સ્ત્રીની મંજૂરી વિના છે એટલે કે સોરી અહીંયા સ્ત્રીની મંજૂરી છે એ મંજૂરીથી જો ગર્ભપાત કરવામાં આવે તો ત્રણ વર્ષ અને ત્રણસો તેર મુજબ સ્ત્રીની મંજૂરી વિના ગર્ભપાત કરવામાં આવે તો આજીવન કેદ અથવા તો દસ વર્ષની છે એ સજા રહેતી હોય છે એટલે ત્રણસો બારમાં સ્ત્રીની મંજૂરીથી અને ત્રણસો તેર મુજબ સ્ત્રીની મંજૂરી વિના નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર સોળ બી શરીર વિરુદ્ધના ગુનાઓ જેમની કલમો છે ત્રણસો ઓગણીસથી ત્રણસો સિત્યોતેર તો એમાં વાત કરીએ ત્રણસો ઓગણીસ તો કે વ્યથાની વ્યાખ્યા થોડીવાર માટે જો દર્દ હોય તો એની ઉલ્લેખ કરેલો છે વ્યથા કોને ગણવી ત્રણસો વીસ મુજબ મહાવ્યથા તો કે જે વીસ દિવસથી વધારે દર્દ હોય એવી ઘટનાને શું કહી શકાય મહાવ્યથા ગણી શકાય ત્રણસો એકવીસ મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવામાં આવે તો એની ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણસો બાવીસ મુજબ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવામાં આવે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે નેક્સ્ટ તો કે જો ત્રણસો ત્રેવીસ મુજબ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવામાં આવે તો શિક્ષા કેટલી છે તો કે એક વર્ષ અથવા તો એક હજાર રૂપિયા તો આટલો એમનો શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવેલો નેક્સ્ટ ત્રણસો ચોવીસ મુજબ હથિયાર સાથે વ્યથા તો હથિયાર સાથે જો વ્યથા કરવામાં આવે તો ત્રણ વર્ષની સજા કરવામાં આવશે 325 મુજબ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવામાં આવે તો એમનો શિક્ષા કેટલી છે તો કે 7 વર્ષની શિક્ષા રહેશે 326 મુજબ અત્યાર સાથે મહાવ્યથા તો કે એમની કેનો એમનો શિક્ષાનો સમયગાળો કેટલો રહેશે તો કે 10 વર્ષનો સમયગાળો રહેશે 332 પ્રમાણે જોવા જોઈએ તો કે રાજ્ય સેવકને ફરજ બજાવતા રોકવા સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવામાં આવે તો એની સજા કેટલી રહેતી હોય છે તો કે 3 વર્ષની છે એ સજા રહેતી હોય ત્રણસો તેત્રીસ મુજબ રાજ્ય સેવકને ફરજ બજાવતો રોકવા સ્વેચ્છાપૂર્વક જો મહાવ્યથા કરવામાં આવે તો એમની શિક્ષા કેટલી રહેતી હોય છે તો કે દસ વર્ષની શિક્ષા રહેતી હોય ત્રણસો ઓગણચાલીસ પ્રમાણે જોવા જઈએ તો ગેરકાયદેસરનો અવરોધ એટલે કે જે કોઈ એક જ દિશામાં જતો હોય એને રોકવા માટે જે શબ્દ વપરાય એને શું કહેવાય અવરોધ કહેવાય હા અટકાયત અને અવરોધમાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય તો યાદ રાખવાનું કોઈ એક જ દિશામાં જતો રોકવા માટે ગેરકાયદેસર અવરોધ અને ચાલીસમાં શું કહે છે ગેરકાયદેસર અટકાયત તો કે બધી દિશામાં એટલે કે ઘણી વાર તમે કે સાંભળ્યું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી અટકાયત એટલે તો બધી દિશામાં જતો એને શું કરવામાં આવે રોકવામાં આવતો હોય છે ઓકે નેક્સ્ટ વાત કરીએ તો કે ત્રણસો એકતાલીસમાં અવરોધની શિક્ષા તો જેનો સજા કેટલી છે તો કે એક મહિનો અથવા તો પાંચસો રૂપિયા એક મહિનો અથવા તો પાંચસો રૂપિયાની સજા જોગવાઈ કરવામાં આવી છે આગળ વાત કરીએ ત્રણસો બેતાલીસ પ્રમાણે જો અટકાયતની શિક્ષા હોય તો એક વર્ષ અથવા તો હજાર રૂપિયાનો દંડ આપવામાં આવશે કેટલો તો કે એક વર્ષ અને અથવા તો એક હજાર રૂપિયાનો સી દંડ આપવામાં આવશે વાત કરીએ ત્રણસો ઓગણ પચાસમાં તો કે બળની વ્યાખ્યા ત્રણસો પચાસમાં ગુનાહિત બળ અને ત્રણસો એકાવનમાં મોસ્ટ એમપી હુમલો ત્રણસો ત્રેપનની વાત કરીએ તો શું કે છે રાજ્ય સેવક પર હુમલો જો કોઈ વ્યક્તિ રાજ્ય સેવક ઉપર હુમલો કરે તો એમાં ઉલ્લેખ કેમાં છે ત્રણસો ત્રેપનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નેક્સ્ટ ત્રણસો ચોપનમાં તો કે સ્ત્રીની આબરૂ લેવા હુમલો કરવામાં આવે તો એનો ઉલ્લેખ ત્રણસો ચોપનમાં આપેલો છે ત્રણસો ઓગણસાઠમાં તો કે અપહરણની વ્યાખ્યા એટલે કે કોને અપહરણ ગણી શકાય ત્રણસો સાહીઠ મુજબ ભારતમાંથી કોઈ અપહરણ કરવામાં આવે તો એનો ઉલ્લેખ ત્રણસો મુજબ ત્રણસો એકસઠ મુજબ કાયદેસરના વાલીપણામાંથી અપહરણ એટલે કે અઢાર વર્ષની સ્ત્રી અને સોળ વર્ષનો પુરુષ હોય તો એ કાયદ એ બધા છે એ કેમ આવશે વાલીપણા નીચે આવશે ઓકે તો કાયદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરવામાં આવે ખાસ યાદ રાખવાનો આ ઘટના એટલે કે સોળ વર્ષ સુધીની છો સ્ત્રી છે અને પંદર વર્ષ સુધી સોરી સોળ વર્ષ સુધીનો કોઈ પુરુષ અને અઢાર વર્ષ સુધીની સ્ત્રીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે નેક્સ્ટ ત્રણસો મુજબ અપનયન અથવા તો મનુષ્ય નયન જે બધાનું જો અપહરણ કરવામાં આવે એટલે કે બધા જ લે જે નાના મોટા આપણે બધો ગણીએ પણ અહીંયા કોની વાત કરેલી છે તો કે માત્ર અઢાર વર્ષથી નીચે સ્ત્રી હોય એની અને પંદર વર્ષથી સોળ વર્ષથી નીચે પુરુષ હોય એમનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ત્રણસો ત્રેસઠ મુજબ અપહરણની શિક્ષા છે એ કેટલા વર્ષની છે તો કે સાત વર્ષની એમની શિક્ષા રહેશે ત્રણસો ચોસઠ મુજબ જોઈએ તો કે ખૂન કરવા અપહરણ જેને આજીવન કેદની છે એ શિક્ષા થશે એટલે કે જે વ્યક્તિ ખૂન કરવાને ઈરાદે છે અપહરણ કરે છે તો એમની સજા કેટલી રહેશે આ જીવન કેદ ત્રણસો પંચોતેરમાં વાત કરીએ તો કે બળાત્કાર ખાસ જોવા જેવી છે કેમ કે આ છે મુદ્દો આપને વિધાનવાળા વાક્યોમાં અવારનવાર પૂછાતો હોય છે તો ધ્યાનમાં રાખવું એટલે કે બળાત્કારને અંતર્ગત તો કે મગજની અસ્થિર વ્યક્તિ સાથે અથવા તો કોઈ નશામાં અથવા તો સોળ વર્ષની નાની સ્ત્રી સાથે કે તે પતિ સાથે છે જે વ્યક્તિ જે સ્ત્રી જેની પત્ની છે એ કેટલા વર્ષની છે તો કે પંદર વર્ષથી ઓછી ઉંમરની છે તે અથવા તો સ્ત્રીની ઈચ્છા વિના અથવા તો સંમતિ વિના અથવા તો બીજાની પત્ની સાથે પતિની એની પતિને જાણ વિના જો કરવામાં આવેલું કૃત્ય હોય તો એ શું ગણવામાં આવશે બળાત્કાર ગણવામાં આવશે એટલે આ બધી ઘટનાઓ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે ફરીથી મગજની અસ્થિર વ્યક્તિ સાથે કોઈ નશામાં કોઈ નશાકારક પદાર્થ ખવડાવીને અથવા તો આ સિવાય અથવા તો સોળ વર્ષથી નાની જે સ્ત્રી હોય એની સાથે અથવા તો કોઈ પત્ની છે પતિની કોઈ પત્ની છે જેની ઉંમર પંદર વર્ષથી નાની છે તો એની સાથે પણ બળાત્કાર ગણવામાં આવશે આ સિવાય સ્ત્રીની ઈચ્છા વિના આ સિવાય સંમતિ વિના અથવા તો બીજાની પત્ની સાથે જે પતિની જાણ વિના કરવામાં આવે તો એક શું ગણવામાં આવે છે બળાત્કાર ગણવામાં આવે છે અને ત્રણસો છોતેરમાં બળાત્કારની શિક્ષા કરવામાં આવી છે જે કંઈ કેટલી છે તો કે આજીવન કેદની શિક્ષા કરવામાં આવે છે ત્રણસો સિત્યોતેર પ્રમાણે જોવા જઈએ તો કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય એમનો ઉલ્લેખ કરેલો છે આ આમાં કોણનો કોનો સમાવેશ થઈ શકે તો કે પ્રાણી અથવા તો નાના બાળકો સાથેનો જે ગુનો છે એની સામે આ ગુનો છે એ લાગુ પડતો હોય છે પ્રકરણ નંબર સત્તર જોઈએ તો કે મિલકત વિરુદ્ધના ગુનાઓ ખાસ આઈમપી ત્રણસો ઇઠ્યોતેરથી ચારસો બાસઠ સુધીની સંબંધિત માહિતી છે એટલે કે આમાં મિલકત બાબતે વાત હતી પહેલાંમાં શરીર બાબતે હતી સોળ સત્તર નંબરનો પ્રકરણ ધ્યાનમાં લેવું તો વાત કરીએ ત્રણસો ઇઠોતેર પ્રમાણે તો કે ચોરી આપેલી છે ત્રણસો ઓગણએંસી પ્રમાણે ચોરીની શિક્ષા આપી છે જેની શિક્ષા કેટલી હોય છે તો કે ત્રણ વર્ષની શિક્ષા હોય છે ત્રણસો ઇઠોતેરમાં ચોરીની વ્યાખ્યા અને ત્રણસો ઓગણએંસીમાં ચોરીની શિક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્રણસો ત્યાંશીમાં બળજબરીથી કઢાવી લેવા એટલે કે કોઈ વ્યક્તિ પાસેથી બળજબરીથી કઢાવી લેવા બાબતે છે એનો ઉલ્લેખ ત્રણસો ત્યાંશીમાં આપ્યો જ્યારે ત્રણસો ચોર્યાસીમાં શેની વાત છે તો કે બળજબરીથી કઢાવી લેવાની શિક્ષા કેટલા સમયની છે તો કે ત્રણ વર્ષની છે એ રહેશે નેક્સ્ટ વાત કરીએ ત્રણસો નેવુંમાં લૂંટની વાત છે ઓકે પછી ત્રણસો એકાણુંમાં ધાડ કે જેમાં કેટલા વ્યક્તિનો સમાવેશ થશે તો કે પાંચ કે તેથી વધારે વ્યક્તિઓ સમાવેશ હોય તો એને ધાડ કરવામાં આવે છે અને ત્રણસો બાણું મુજબ લૂંટની શિક્ષા કેટલી છે દસ વર્ષ અને જો રાજમાર્ગમાં કરવામાં આવે એટલે કે જે રાજમાર્ગ એટલે કે રસ્તા ઉપર જો લૂંટ કરવામાં આવતી હોય તો એની શિક્ષા કેટલી હોય છે ચૌદ વર્ષ સામાન્ય દસ વર્ષની હોય છે એટલે કન્ફ્યુઝન ના થતાં મિત્રો લૂંટની વાત છે ત્રણસો નેવુંમાં અને ત્રણસો બાણુંમાં લૂંટની શિક્ષા છે જ્યારે વાત કરીએ ધાડની તો ધાડ છે એ ત્રણસો એકાણુંમાં છે આ સિવાય ત્રણસો પંચાણુંમાં વાત કરીએ તો કે ધાડની શિક્ષા કેટલી હોય છે તો કે આજીવન કેદ છે એ રહેલી છે જેમાં શેનો ઉલ્લેખ કઈ કલમમાં ઉલ્લેખ છે તો કે ત્રણસો પંચાણુંમાં ત્રણસો છન્નુંમાં જોવા જઈએ તો કે ખૂન સાથે ધાડ જેમાં મોત અથવા તો આજીવન કેદનો છે એ શિક્ષાનો સમાવેશ રહેલો છે આગળ વાત કરીએ ચારસોમાં ધાડ પાડું ટોળીમાં સામેલ થવું તો એની શિક્ષા કેટલી રહેશે આજીવન કેદ અથવા તો દસ વર્ષની શિક્ષા રહેશે ત્રણસો ચારસો ત્રણ મુજબ બદ આનંદ થી મિલકતોનો દુર્વિનિયોગ એટલે કે ચારસો ત્રણ મુજબ બદ આનંદ થી મિલકતોનો દુર્વિનિયોગ કરવામાં આવે ચારસો પાંચમાં ગુનાહિત વિશ્વાસઘાત ચારસો નવમાં છે વાત છે તો કે રાજ્ય સેવક બેન્કર વેપારી દલાલ વિશ્વાસઘાત એની બધા સાથે વિશ્વાસઘાત થાય તો આજીવન કેદ અથવા તો દસ વર્ષની છે એ કેદ કરવામાં આવશે ત્રણ ચારસો પંદર પ્રમાણે ઠગાઈની વાત કરેલી છે ચારસો સત્તર પ્રમાણે ઠગાઈની શિક્ષા જેમાં કેટલી વર્ષની શિક્ષા રહેલી છે ચારસો પચીસ બગાડ ચારસો છવ્વીસ પ્રમાણે બગાડની ની શિક્ષા ચારસો એકતાલીસ માં ગુનાહિત અપ્રવેશ ચારસો એકતાલીસ માં શેની વાત છે તો કે ગુનાહિત અપ્રવેશ જ્યારે ચારસો બેતાલીસ માં ગૃહઅપ્રવેશ જેમાં ઘર તંબુ વહાણ ધર્મસ્થાન આ બધા છે એ ગૃહઅપ્રવેશમાં સમાવેશ કરવામાં આવશે એટલે કે ચારસો બેતાલીસ અંતર્ગત આ કલમને ગુનો ગણવામાં આવશે ચારસો તેતાલીસમાં વાત કરીએ તો કે ગુપ્ત ગૃહ અપ્રવેશ ચારસો ચુમ્માલીસમાં રાત્રે ગૃહ આ રાત્રે ગુપ્ત ગૃહ અપ્રવેશ કરવામાં આવે તો એનો ઉલ્લેખ છે ચારસો પિસ્તાલીસમાં ઘરફોડ એની વાત કરીએ ચારસો છેતાલીસમાં રાત્રે ઘરફોડ કરવામાં આવે એનો ઉલ્લેખ છે નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ નંબર અઢાર કે ભાઈ દસ્તાવેજ અને માલની નિશાની ચારસો ત્રેસઠથી ચારસો નેવ્યાસી ઈ સુધીનો સમાવેશ કરવામાં આવેલો છે તો વાત કરીએ ચારસો ત્રેસઠમાં ખોટા દસ્તાવેજો બનાવવા એ એક પ્રકારે હું ગણવામાં આવતો હોય છે તો કે ગુનો ગણવામાં આવતો હોય છે ચારસો ચોસઠમાં ખોટા દસ્તાવેજો બનાવવા એનો પણ એક છે એ ગુનો છે ચારસો પાસઠ પ્રમાણે એની શિક્ષા છે બે વર્ષની એમની શિક્ષા રહેશે ચારસો નેવ્યાસી એ ચલણી નોટ બેંક નોટ બનાવી આ બધી છે એ ગુનો ગણાય અને આની શિક્ષા કેટલી રહેતી હોય છે તો કે આજીવન કેદ અથવા તો દસ વર્ષ એમની શિક્ષા રહેલી છે પ્રકરણ ઓગણીસ છે નોકરી સંબંધિત ગુનાઓ ચારસો નેવુંથી ચારસો બાણું સુધીનો કલમોનો સમાવેશ થાય છે વાત કરીએ નેક્સ્ટ પ્રકરણ વીસ લગ્ન સંબંધિત ગુનાઓ ચારસો ત્રાણુંથી ચારસો હા અઠ્ઠાણું સુધીનો સમાવેશ કરવામાં આવતો છે તો જેમાં વાત કરીએ તો તો કે ભાઈ ચારસો સત્તાણુંમાં વ્યભિચારની વાત કરવામાં આવી છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું પ્રકરણ વાત કરીએ પ્રકરણ વીસ એ પતિ અથવા પતિના સગા દ્વારા છે એ ત્રાસ કરવા આપવામાં આવે તો એનો ઉલ્લેખ એમાં છે પ્રકરણ વીસ એ જો કે ચારસો અઠ્ઠાણુંમાં જ ચારસો અઠ્ઠાણું એ જેમાં પતિ અથવા તો પતિના સગા દ્વારા છે એ ત્રાસ આપવામાં આવે તો એનો સજા કેટલી કરવામાં આવે છે ત્રણ વર્ષની સજા કરવાની છે આ ખાસ આઈએમપી છે એ કલમ છે એટલે ધ્યાનમાં રાખવામાં આવે નેક્સ્ટ વાત કરીએ પ્રકરણ એકવીસ બદનકશી જેને શું કહીએ છીએ માનહાનિનો ગુનો કહેવામાં આવે છે જેનો ઉલ્લેખ ચારસો નવ્વાણુંથી પાંચસો ત્રણ સુધીની કલમોમાં રહેલો છે જેમાં વાત કરીએ તો ચારસો નવ્વાણુંની કલમ છે બદનક્ષી એનો ઉલ્લેખ છે પાંચસો નંબરની વાત કરીએ કલમમાં તો કે બદનકક્ષીની શિક્ષા જેમાં કેટલો સમયની શિક્ષા રહેશે તો કે બે વર્ષની શિક્ષા રહેશે પ્રકરણ બાવીસ ગુનાહિત ધમકી અપમાન કે ત્રાસ જેમાં વાત કરીએ તો કલમ નંબર પાંચસો ત્રણથી પાંચસો દસ સુધીનો સમાવેશ થતો હોય છે જેમાં વાત કરીએ પાંચસો ત્રણ તો કે ગુનાહિત ધમકીની વાત છે પાંચસો છ ગુનાહિત ધમકીની શિક્ષા જેનો સમયગાળો કેટલો છે બે વર્ષનો અને પાંચસો સાતની વાત કરીએ તો કે નનામી પત્ર એટલે કે કોઈ નામઠામ સરનામા આપ્યા વિનાનો પત્ર હોય એમાં ગુનાહિત ધમકી આપવામાં આવે તો એનો સજા બે વર્ષ પ્લસ બે વર્ષ એટલે કે એમ ચાર વર્ષની શિક્ષા રહેશે પાંચસો નવમાં વાત કરીએ તો કે સ્ત્રીની લાજ લેવા ધમકી આપવામાં આવે તો એમની સજા કેટલી હોય છે તો કે એક વર્ષની હોય છે પાંચસો દસ મુજબ પીધેલ વ્યક્તિઓને જાહેરમાં જો ખરાબ વર્તન કરે તો એમની શિક્ષા આઈપીસી પ્રમાણે હો મિત્રો ગુજરાતનો અલગ છે પણ આઈપીસી પ્રમાણે ચોવીસ કલાક અથવા તો દસ રૂપિયા છે એ દંડ લેવામાં આવશે બોલ કે જે પાંચસો દસ મુજબ છે એ પીધેલ વ્યક્તિનું જાહેરમાં વર્તન જો અલગ હોય તો એમને ચોવીસ કલાક જેલની સજા અથવા તો દસ રૂપિયા છે એમની પાસે દંડ લેવામાં આવશે પ્રકરણ બાવીસ તો કે ગુના કરવાની કોશિશ જેમાં વાત કરીએ તો પાંચસો ત્રણથી પાંચસો દસ સુધીનો સમાવેશ થાય છે હા ઓકે હા ઓકે મિત્રો આ છે એ પાક પ્રકરણ છે એમાં મિસ્ટિક છે તો ધ્યાનમાં રાખવાનું અને આપણે ખાલી એક યાદ રાખવા જેવી છેલ્લે છે પાંચસો અગિયાર જેના વાત કરીએ આજીવન કેદ કે બીજા કેદની કોશિશ કરવા પાત્ર ગુનો હોય તો એની એક કોશિશ કરવામાં આવે તો એના માટેની શિક્ષા શેમાં આપેલી છે તો કે પાંચસો અગિયાર નમની કલમમાં આવેલો છે તો મિત્રો અહીંયા આપણે વાત કરી સંપૂર્ણ આઈપીસીમાં જે મોસ્ટ એમપી જે કલમો હતી એની ચર્ચા કરી અને એમાં કેટલીથી ક્યાંથી ક્યાં સુધીની શિક્ષાનો સમાવેશ થાય છે એમની અહીં સંપૂર્ણ ચર્ચા કરી તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ